નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 8 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેનું ચોથું યુનિટ નામ છે ટેલ મી વાય, એટલે કે શા માટે, કહો મને શા માટે. આ યુનિટની 5મી એક્ટિવિટી, એટલે કે આ યુનિટની આજે આપણે મેઇન એક્ટિવિટી વિશે. સર, મેઇન એક્ટિવિટી કેમ? કારણ કે જો વિદ્યાર્થી મિત્રો, આગળ જે આપણે એક્ટિવિટી ભણી ગયા અને હજી આની આગળ પણ જે એક્ટિવિટી ભણીશું તે એક્ટિવિટી પણ આપણા માટે કામની જ છે, પણ આની અંદર જે છે આ એક્ટિવિટીની અંદર ગુણભાર વધારે છે. જે પેરેગ્રાફવાળા સવાલ જવાબ ટ્રુ ફોલ્સ છે, ખાલી જગ્યાઓ છે, તે વિદ્યાર્થી મિત્રો આ એક્ટિવિટીના આધારે પૂછાય છે. તો ચાલો શરૂ કરીએ આ યુનિટની મેઇન એક્ટિવિટી, એક્ટિવિટી નંબર 5. એક્ટિવિટી નંબર 5 કહે છે રીડ એન્ડ નો, એટલે કે વાંચો અને જાણો. એક નવું જાણવા જેવું મળશે આપણને. અને જે યુનિટ છે એનું નામ છે સાયન્સ એન્ડ અવર લાઈફ, વિજ્ઞાન અને આપણું જીવન. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક્ટિવિટીની અંદર આપણને વિજ્ઞાનનું મહત્વ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. ચાલો જોઈએ. ટુડે ઇઝ અ 28th February, કે આજે 28 ફેબ્રુઆરી છે, અને ઇટ ઇઝ અ વર્લ્ડ સાયન્સ ડે, આ વિશ્વ વિજ્ઞાન દિવસ છે. ધેર ઇઝ અ સાયન્સ એક્ઝિબિશન ઇન કાર્તિક્સ સ્કૂલ, અને કાર્તિકની સ્કૂલમાં સાયન્સ એક્ઝિબિશન એટલે કે એક વિજ્ઞાનનું પ્રદર્શન રાખેલું છે. ધ મેથ્સ સાયન્સ ક્લબ, એટલે કે જે ગણિત વિજ્ઞાન વિભાગ છે, ક્યાંનો? ઓફ ધ સ્કૂલ, શાળાનો. શાળાનો જે ગણિત વિજ્ઞાન વિભાગ છે ઇઝ ઇનચાર્જ ઓફ ધ એક્ઝિબિશન, તે આ પ્રદર્શનના જવાબદાર છે. એટલે કે તેણે આ પ્રદર્શનની આખી આખી જવાબદારી લીધી છે. બોલ જોઈએ. કાર્તિક વિઝિટ હિઝ સાયન્સ એક્ઝિબિશન, કે કાર્તિક જે છે આ વિજ્ઞાન મેળાની મુલાકાત લે છે વિથ હિઝ મધર, વિથ હિઝ મમ્મી, એની મમ્મી સાથે. અહીંયા આપણને ડાયલોગ આપેલો છે, સંવાદ આપેલો છે. ચલો સંવાદ સ્વરૂપે જોઈએ. કાર્તિક એની મમ્મીને કહે છે, મમ્મી હરી અપ, કે મમ્મી ઉતાવળ રાખ, ઝડપ કર. મમ્મી કહે છે કે આર વી લેટ ફોર યોર સાયન્સ એક્ઝિબિશન? લેટ એટલે શું થાય? મોડું. કે શું આપણે તારા વિજ્ઞાન પ્રદર્શન માટે મોડા છીએ? આપણે શું મોડું થઈ ગયું છે? તો કાર્તિક કહે છે, યસ, હા, મોડું થઈ ગયું છે. બીકોઝ ઇટ્સ વેરી, ઇટ્સ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી એન્ડ ઓલ્સો ફોર યુ, કારણ કે આ ખૂબ જ મહત્વનું છે ફોર મી, મારા માટે, એન્ડ યુ, અને તમારા માટે પણ. કે આ મારા માટે અને તમારા માટે ખૂબ જ મહત્વનું છે. તો મમ્મી છે ને, મમ્મી થોડીક વાર આમ આશ્ચર્યમાં આવી જાય છે, મારા માટે મહત્વનું? આ વિજ્ઞાન મેળો, આ વિજ્ઞાનનું પ્રદર્શન મારા શું કામમાં આવવાનું છે? તો જોઈએ આગળ. કાર્તિક કહે છે કે યસ, ફોર યુ ટુ, હા, તમારા માટે પણ મહત્વનું છે. મમ્મી કહે છે, ઓકે, કાંઈ વાંધો નહીં, જે હોય તે સારું. વી હેવ ઓલરેડી રીચડ યોર સ્કૂલ, આપણે તારી શાળાએ પહોંચી જ ગયા છીએ હવે. તો કાર્તિક કહે છે, વાવ, અરે કે રે વાહ, ઓલ પેરેન્ટ્સ હેવ કમ, બધાના માતા પિતા આવ્યા છે. વોટ એન એટમોસ્ફિયર ઓફ ધ સ્કૂલ, એટમોસ્ફિયર એટલે થાય વાતાવરણ, કે કેવું અદભુત વાતાવરણ છે સ્કૂલનું. કમ મમ્મી, ચાલો મમ્મી જાય. મમ્મી કહે છે, ટેક ઇટ ઇઝી, કે હા હા, જાય જાય, શાંતિ રાખ, શાંતિ રાખ. એમ બાળકો ઉતાવળા થતા હોય તો માતા પિતા એને કંટ્રોલ તો રાખે ને, હા, બહુ બહુ ઉતાવળ નહીં કરવાની, શાંતિ રાખો. તો હવે હું કહે છે ના કાઉન્સમાં, કે નાવ ધે આર એટ ધ એન્ટ્રન્સ, તેઓ હવે પ્રવેશ દ્વાર પાસે ઊભા છે, જે એન્ટ્રન્સ આવે ને જ્યાંથી અંદર જવાનું હોય ત્યાં ઊભા છે. તો કાર્તિક કહે છે, લુક, કે જો, હિયર આર ધ 3 સેક્શન્સ, અહીંયા 3 વિભાગો છે. પહેલો વિભાગ છે એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ, બીજો વિભાગ છે હેલ્થ પ્લસ, અને ત્રીજો વિભાગ છે કૃષિ એટલે કે ખેતી. પર્યાવરણ વિભાગ, સ્વાસ્થ્ય વિભાગ અને કૃષિ વિભાગ, 3 ભાગ પાડેલા છે. તો મમ્મી કહે છે, વેર શેલ વી ગો ફર્સ્ટ, આપણે પહેલા ક્યાં જવાનું છે? તો મમ્મી કહે છે, તો કાર્તિક કહે છે કે ટુ ધ એગ્રીકલ્ચર સેક્શન, કે પહેલાં તો આપણે કૃષિ વિભાગમાં જશું. તો મમ્મી પૂછે છે, કેમ, વાય? કાર્તિક જવાબ આપે છે કે બીકોઝ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ, કારણ કે મને એ કૃષિમાં રસ છે, એ ખેતીમાં મને રસ છે. ધેન વી વિલ ગો ટુ ધ સેક્શન ઓફ એન્વાયરમેન્ટ, પછી આપણે પર્યાવરણ વિભાગમાં જશું. એન્ડ આફ્ટર દેટ, અને તેના પછી વી વિલ વિઝિટ ધ હેલ્થ સેક્શન, અને પછી આપણે હેલ્થમાં જશું. પહેલાં ક્યાં જવાનું છે? પહેલાં જવાનું છે ખેતીમાં, પછી જવાનું છે એન્વાયરમેન્ટ, પર્યાવરણમાં, અને પછી જવાનું છે હેલ્થમાં એટલે કે સ્વાસ્થ્યમાં. બરોબર, પહેલાં ક્યાં? ખેતીમાં. બરોબર, પછી એન્વાયરમેન્ટમાં, અને પછી જે છે હેલ્થ એટલે કે સ્વાસ્થ્યમાં. તો મમ્મી કહી દે છે, ઓકે, સારું, જેમ કે એમ. તો
કાર્તિક શું કહે છે, કાર્તિક જે છે ત્યાં જે એગ્રીકલ્ચર સેક્શનમાં જે છોકરી ઊભી હોય જે પ્રોજેક્ટ લઈને, એને કહે છે કે હેલો પ્રાચી, કેમ છે પ્રાચી, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ, તારો પ્રોજેક્ટ શેના વિશે છે? તો પ્રાચી કહે છે હેલો કાર્તિક, હેલો આંટી, બંનેને હેલો કહે છે. અને પછી કહે છે માય પ્રોજેક્ટ ઇઝ ઓન ટેરેસ ગાર્ડનિંગ એન્ડ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર, કે મારો પ્રોજેક્ટ છે ટેરેસ ગાર્ડનિંગ. ટેરેસ ગાર્ડનિંગ એટલે શું થાય કે જે અગાસી ઉપર બગાચો, અગાસી ઉપર જે ખેતી થાય ને, અગાસી ઉપર જે બગીચો બનાવે એની વાત કરે છે. અને બીજી હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર એટલે કે જમીન વિનાની પાણીની ખેતી. જમીન વગર ખેતી થાય? હા બાળકો, જમીન વગર ખેતી થાય. આપણે એના વિશે જે છે અત્યારે ભણી રહ્યા છીએ. કે મારો પ્રોજેક્ટ, પ્રાચી શું કહે છે, પ્રાચી કહે છે કે જે મારો પ્રોજેક્ટ છે ને, એ મારો પ્રોજેક્ટ આના ઉપર છે કે ભાઈ અગાસી ઉપર બગીચો બનાવવાનો, ટેરેસ ગાર્ડન બનાવવાનું, અને જમીન વગરની તમે જે છે પાણીમાં ખેતી કરી શકો એ પ્રકારની ખેતી કરવાની છે. તો કાર્તિક કહે છે વોટ ઇઝ ધેટ, એ શું ડિટેલમાં મને જણે. તો પ્રાચી કહે છે નાવ અ ડેઝ એટલે કે અત્યારના સમયમાં, આજકાલના દિવસોમાં, બીકોઝ ઓફ અર્બનાઇઝેશન એટલે કે શહેરીકરણના કારણે, વી હેવ નો ઇનફ સ્પેસ. ઇનફ સ્પેસ એટલે થાય છે પૂરતી જગ્યા. આપણી પાસે પૂરતી જગ્યા નથી ટુ ગ્રો ટ્રીઝ, વૃક્ષો વાવવાની કે પ્લાન્ટ્સ એટલે કે છોડ વાવવાની, આપણી પાસે પૂરતી જગ્યા નથી. ધેરફોર, તેથી વી શુડ યુઝ ટેરેસ ફોર ગાર્ડનિંગ, તેથી આપણે બગીચો બનાવવા માટે ટેરેસનો ઉપયોગ કરવો જોઈએ. એન્ડ ફોર ધેટ, તેના માટે હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ ગાર્ડનિંગ, કે ભાઈ હાઇડ્રોપોનિક મેથડ, જમીન વિનાની પાણીની ખેતીની પદ્ધતિ જે છે તે ઉપયોગી છે. ઇન ધીસ મેથડ, આ પદ્ધતિની અંદર, વી હેવ ટુ મેક લેયર્સ ઓફ સ્ટોન્સ, આપણે સૌથી પહેલાં પથ્થરોના જે છે થર કરવાના, ઓન ધ પ્લાસ્ટિક, પ્લાસ્ટિક ઉપર, ઓન ધ ટેરેસ, ટેરેસ ઉપર, એટલે કે ટેરેસ ઉપર પ્લાસ્ટિક પાથરવાનું, એ પ્લાસ્ટિક ઉપર પથ્થરનો થર કરવાનો. સમજાણું? જો તમે સમજો કે સૌથી પહેલા શું કરવાનું છે કે આપણે આ પદ્ધતિમાં અગાસીમાં પ્લાસ્ટિક પાથરવાનું અને એના ઉપર પથ્થરોનો થર કરવાનો છે. પછી પછી શું કરવાનું? જો પછી શું કહે છે, વિથ ધેર હેલ્પ પ્લાન્ટ્સ કેન સ્ટેન્ડ, કે આ પથ્થરોની મદદથી જે છે એ વૃક્ષો છે એ ઊભા રહી શકશે. આફ્ટર ધેટ, ત્યારબાદ પ્લાન્ટ્સ વિલ બી પ્લાન્ટેડ એટ ધ એપ્રોપ્રિએટ ડિસ્ટન્સ, કે ત્યારબાદ આ જે પ્લાન્ટ્સ છે, આ જે છોડ છે, એને અમુક અમુક અંતરે વાવવામાં આવશે. બરોબર, અહીંયા વાવ્યું, પછી એના કહેવાય 2 ફૂટ પછી બીજું આવશે, પછી 3 ફૂટ પછી, તો એટલું બધું ન જગ્યા હોય. તો ભાઈ નાના નાના પ્લાન્ટ હોય તો ભાઈ 3-3 ઇંચ કે 4-4 ઇંચની જગ્યા પણ મૂકી શકાય. જે પ્રમાણનું પ્લાન્ટેશન તમારું હોય, તમારો આઈડિયા જે પ્રમાણે હોય, એ પ્રમાણનું અંતર રાખવું પડે ને. બરોબર, એન્ડ ધેન ગીવ ધેમ વોટર, અને પછી એને પાણી આપવાનું છે. વી કેન ઓલ્સો યુઝ પીવીસી પાઇપ્સ, પાણી આપવા માટે આપણે પીવીસી પાઇપનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. By hydroponics method, we can grow vegetables and fruits. આ પદ્ધતિની મદદથી આપણે જે છે ફળ અને શાકભાજી ઉગાડી શકીએ. જમીન નાખી જ નહીં, માટી હતી જ નહીં, પથ્થર અને પથ્થર ઉપર જે છે વૃક્ષો ઉભા રહી જશે, એવું કીધું છે. આગળ વધતા પહેલાં એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો, કે આપણે તમારી માટે લોન્ચ કરી છે એક જબરદસ્ત એપ્લિકેશન, નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, આ એપ્લિકેશનમાંથી મળશે તમને 3-12 બધા જ વિષયની સમજૂતી, સ્વાધ્યાય, સ્વ અધ્યયન પોથી, સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક, એ પણ એકમ કસોટી સાથે, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ. વિદ્યાર્થી મિત્રો, એક જ એપ્લિકેશનમાંથી તમામે તમામ પ્રકારના અને તમામે તમામ વિષયના સોલ્યુશન અવેલેબલ છે. તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને, એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. આગળ વધીએ. આગળ આપણને જો ચિત્ર આપ્યા છે, ચિત્ર જે છે આપણા ટેક્સ્ટ બુકમાં, આપણા પુસ્તકમાં જે છે એ વાત છે કે અહીંયા તમે જુઓ પીવીસી પાઇપની અંદર વૃક્ષો વાવેલા છે, અને આની અંદર હાઇડ્રોપોનિક્સ મેથડની મદદથી જે છે આખા પ્લાન્ટેશન એટલે કે મોટા મોટા વૃક્ષો વાવેલા દેખાય. પછી હું કહે છે, કાર્તિક કહે છે ઇટ્સ અ રિયલી વન્ડરફુલ આઈડિયા, આ ખૂબ જ અદ્ભુત વિચાર છે. થેન્ક યુ પ્રાચી, તારો ખૂબ ખૂબ આભાર પ્રાચી. પછી તે આગળ વધે છે. મમ્મી હું કહે છે કે યા થેન્ક યુ પ્રાચી, આજે તારો આભાર. કાર્તિક, વી વિલ મેક ઇટ ઓન અવર ટેરેસ, કે કાર્તિક આપણે આપણા ધાબા ઉપર આ વસ્તુ ઉગાડીશું. તો કાર્તિક કહે છે શ્યોર મમ્મી, ચોક્કસ મમ્મી. Let's go to the environment section, કે ચાલો હવે પર્યાવરણ વિભાગમાં જઈએ. મમ્મી કહે છે ઓકે સારું. They are at the another science project, તેઓ હવે એક બીજા વિજ્ઞાનના પ્રોજેક્ટ પાસે છે. વસંત નામ છે છોકરાનું, કે જે છોકરાએ પ્રોજેક્ટ બનાવ્યો છે. વસંત કહે છે હે કાર્તિક, હેલો આંટી. તો કાર્તિક કહે છે હે
વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ, કે હા તારો પ્રોજેક્ટ શેના વિશે છે. વસંત કહે છે ધ પ્રોજેક્ટ ટાઇટલ ઇઝ બામ્બુ એન્ડ ધ બનાના આર ધ બેસ્ટ, કે મારા પ્રોજેક્ટનું નામ છે બામ્બુ અને બનાના, એટલે કે વાસ અને કેળા સૌથી સારા. કહે છે રિયલી બામ્બુ ઇઝ અ વન્ડરફુલ પ્લાન્ટ, ખરેખર વાસ ખૂબ જ અદ્ભુત પ્લાન્ટ છે, અદ્ભુત છોડ છે. બીકોઝ ધેર આર મેની યુઝિસ ઓફ ઇટ, કારણ કે એના ઘણા બધા ઉપયોગો છે. ધ બામ્બુ ઇઝ વેરી સ્ટ્રોંગ, વાસ ખૂબ જ મજબૂત છે, ધેર ફોર ઇટ ઇઝ યુઝડ ટુ બિલ્ડ બ્રિજીસ, તેથી તેનો ઉપયોગ પુલ બનાવવા માટે થાય છે. વી કેન મેક મેની થિંગ્સ, આપણે ઘણી બધી વસ્તુઓ બનાવી શકીએ, જેવી કે ફેન્સ. ફેન્સ એટલે શું થાય, તો કે લાકડીઓ. પછી ફિશિંગ રોડ્સ એટલે કે તરાપાઓ એમ કહેવાય, માછલી પકડવાની જે આવે ને તે. રાફ્ટ્સ બનાવી શકાય છે, બાસ્કેટ બનાવી શકાય છે, ફર્નિચર બનાવી શકાય છે, આવી ઘણી બધી વસ્તુ બનાવી શકાય. લાકડીઓ બનાવી શકાય, વાડ બનાવી શકાય, માછલા પકડવા માટેની જે છે તરાપા બનાવી શકાય, ટોપલી બનાવી શકાય, ફર્નિચર કરી શકાય, એવી ઘણી બધી વસ્તુ બનાવી શકાય છે. અ પ્લાન્ટ મે ગ્રો 80 ફીટ ઓર ઇવન મોર, કે આ જે છોડ છે ને, આ છોડ 80 ફૂટ જેટલું ઊંચું થઈ શકે છે, અને એનાથી વધારે પણ થઈ જાય, કાંઈ નક્કી ન કહેવાય. સમ ટાઈમ એટલે કે ક્યારેક ક્યારેક ઇટ શૂટ્સ અપ, આ જે છોડ છે ને, વાસનો છોડ, એ વાસનો છોડ 3 ફીટ ઇન અ સિંગલ ડે, એક દિવસની અંદર 3 ફૂટ જેટલો પણ વધી શકે છે. એક દિવસમાં 3 ફૂટની ઊંચાઈ પ્રાપ્ત કરના, કે કોઈક વાર એક દિવસમાં 3 ફૂટ પણ વધી જાય, અદ્ભુત ઝાડ છે. એક દિવસમાં એટલો વધી જાય ને પાછો મજબૂત એટલો, કે વર્ષો સુધી જ, માન લો કે જે આપણે કીધું ને અહીંયા ફેન્સીસ એટલે કે લાકડીઓ, બરોબર, વાડ, એ વર્ષો સુધી થતી જાય, વર્ષો વયા જાય, સદીઓ વહી જાય તો એને કઈ થાય નહીં, મજબૂતી એમનેમ ને એમનેમ જ રહે, એવા પ્રકારનો છોડ છે. પછી હું કહે છે કાર્તિક કહે છે ધેટ્સ વન્ડરફુલ, તે બહુ જ અદભુત છે, જો આપણને જે છે વાસના અમુક અમુક ઉપયોગો આપણને આપ્યા છે જો. પછી કાર્તિક મમ્મી હું કહે છે કે હાઉ ઇટ્સ અ મ્યુઝિક પ્રોડ્યુસ ઇન ધ ફ્લુટ, હાવ એટલે કેવી રીતે, ફ્લુટ એટલે વાસળી, કે વાસળીમાંથી સંગીત કેવી રીતે ઉત્પન્ન થાય છે, એ પણ વાસની જ હોય ને. વસંત કહે છે ઇટ્સ અ મેજિક, આ એક જાદુ છે. ધ બામ્બુ હેઝ જોઇન્ટ્સ ઓલ ધ વે અપ ધ સ્ટીમ્સ, કે બામ્બુની જે દાંડીમાં, જે વાસની જે દાંડી હોય ને, એ દાંડીમાં, આખી દાંડીમાં વચ્ચે સેન્ટરમાં જે છે સાંધા હોય છે, ઉપર સુધી સાંધા હોય છે, અને ધ સ્ટીમ ઇઝ હોલો બિટવીન ધ જોઇન્ટ્સ, અને જ્યાં સાંધા હોય ને સાંધાની વચ્ચે જે છે વચ્ચે બામ્બુ પોલું હોય છે, જ્યાં સાંધા હોય ને સાંધામાં વચ્ચે જે છે પોલો ભાગ હોય, અને એના કારણે જે છે વાસળી વાગે, સો ધેટ વી કેન પ્લે અ ફ્લુટ, એના કારણે વાસળી વગાડી શકાય છે. સી ધીસ પિક્ચર, આ ચિત્રને જુઓ, જો આપણે ચિત્ર આપણને આપ્યું, બરોબર, અહીંયા જેટલા સાંધા છે ને બધા સાંધાની જગ્યાએ શું હોય, એના પોલો ભાગ હોય, અને એવી રીતે વાસળી વાગે. તો કાર્તિક કહે છે વોટ અબાઉટ ધ બનાના ટ્રી, કે હવે કેળાના ઝાડ વિશે શું, કેળ વિશે શું. તો વસંત કહે છે યસ બનાના ટ્રી ઇઝ ઓલસો વેરી યુઝફુલ, પ્રોજેક્ટનું નામ છે બામ્બુ એન્ડ બનાના, તો બામ્બુ વિશે વાત કરી નાખી, બનાના વિશે પણ વાત કરવી પડે ને, કે ભાઈ બનાના જે છે એ પણ બહુ જ ઉપયોગી છે. બીકોઝ ઇટ્સ લીવ્સ, કારણ કે તેના પાંદડાઓ છે, ફૂલ છે, ટ્રંક્સ એન્ડ ફાઈબર્સ એટલે કે એના જે કહેવાય છે કે એના જે થડ છે અને એના જે રેસા છે એના ફાઈબર અને તાતણા આવે, આર ઇમ્પોર્ટન્ટ, બહુ જ મહત્વના છે. કઈ કઈ વસ્તુ મહત્વની કીધી, એના પાન, એના ફૂલ, એના થડ અને એના રેસા, બધું મહત્વનું છે. બનાના લીવ્સ આર લાર્જ, ફ્લેક્સિબલ એન્ડ વોટરપ્રૂફ, કે બનાના ટ્રીના જે પ્લાન્ટના જે લીવ્સ આવે, કેળાના પાંદડા આવે, એ લાંબા આવે છે, મોટા આવે છે અને વોટરપ્રૂફ આવે છે. સો દે આર યુઝડ એઝ અ ફૂડ કન્ટેનર ઓર અ પ્લેટ, એટલા માટે તેનો ઉપયોગ ખાવાના વાસણ તરીકે અથવા પ્લેટ તરીકે થાય છે. વિદ્યાર્થી મિત્રો, સાઉથના મૂવી જો તમે જોતા હો, સાઉથ ઇન્ડિયાના, તો એની અંદર તમે જોતા હશો કે હીરો હિરોઈન અથવા કોઈ પણ બીજા અન્ય માણસો જમવા બેસે ને, ત્યારે જમતી વખતે પહેલાં કેળાનું પાંદડું પાથરે અને પછી એના ઉપર જમવા બેસે. ખરેખર અમુક વિસ્તારો એવા છે, હજી 80% સાઉથ ઇન્ડિયા એવું છે કે જ્યાં જમવાની થાળીના જગ્યાએ છે ને કેળાના પાંદડાનો ઉપયોગ થાય. પછી હું કહે છે તો દે આર યુઝડ એઝ અ ફૂડ કન્ટેનર ઓર પ્લેટ, એટલા માટે જે છે એનો ઉપયોગ જે છે એ જમવાના પાત્રો તરીકે થાય છે. ઇટ ઇઝ ઓલ્સો યુઝફુલ ઇન મેકિંગ કપ્સ, પેપર્સ એન્ડ ડિશિસ, તેનો ઉપયોગ જે છે કપ બનાવવા માટે, કાગળ બનાવવા માટે અને ડિશિસ બનાવવા માટે, થાળીઓ બનાવવા માટે થાય છે કેળાના પાંદડાનો ઉપયોગ. તો મમ્મી હું કહે છે કે રિયલી યુઝફુલ, નહીં ખરેખર ઉપયોગી છે. આઈ હેવ હર્ડ ધેટ, મેં એવું સાંભળ્યું છે કે
વી કેન મેક સાડી ફ્રોમ બનાના, કે આપણે આ કેળમાંથી સાડી બનાવી શકીએ. હે, વિશ્વાસ આવ્યો તમને? ઈ હું કહે છે, ઇઝ ઇટ ટ્રુ, કે શું આ સાચી વાત છે? કેળાના ઝાડમાંથી સાડી બને, ખરેખર બનતી હશે? હાલો પૂછો તો, બધા પોતપોતાની મમ્મીઓને પૂછો તો, કે સર સર આવું કહે છે, ચોપડીમાં આવું લખ્યું છે પાછું, સર તો હું ચોપડીમાં લખ્યું છે ને, શું કહે છે કે કેળામાંથી સાડી બને છે, બને? હાલો જરાક જોઈએ ડિટેલ્સમાં એના વિશે વર્ણન કરીએ. તો વસંત કહે છે, યસ સાચી વાત છે, બોલો વાતે સાચી પડી, ઇટ ઇઝ રાઈટ, સાચી વાત છે. નેપાલીઝ ગીવ્સ રફ મટીરિયલ્સ ટુ રગમાર્ક, કે નેપાળી લોકો કાચો માલ રગમાર્કને આપે છે. રગમાર્ક શું છે? તો ઇઝ એન ઇન્સ્ટિટ્યૂટ વિચ સ્ટેન્ડ્સ ફોર ચાઇલ્ડ લેબર, કે રગમાર્ક એક બાળ મજૂરી માટે કામ કરતી એક સંસ્થા છે, બાળ મજૂરીને વિરોધ, બાળ મજૂરીનો વિરોધ કરતી એક સંસ્થા છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ અ ગુડ વીવ ઇન્ટરનેશનલ, તે ગુડ વીવ ઇન્ટરનેશનલ તરીકે પણ ઓળખાય છે, તેનું બીજું નામ છે ગુડ વીવ ઇન્ટરનેશનલ. પછી કહે છે, ધે મેક ક્લોથ્સ, તેઓ કપડાં બનાવે છે. ધીસ ઇન્સ્ટિટ્યૂટ, આ જે સંસ્થા છે, હેલ્પ્સ ટુ એબોલિશ ધ ચાઇલ્ડ લેબર, આ સંસ્થા બાળ મજૂરીને નાબૂદ કરવામાં, કોને? બાળ મજૂરીને નાબૂદ કરવાનો પ્રયત્ન કરે છે, એમાં મદદ કરે છે. અને ઇન તમિલનાડુ, તમિલનાડુની અંદર વીવર્સ વીવ ફાઇબર્સ ઓફ બનાના એન્ડ મેક સારીસ, તમિલનાડુની અંદર જે છે વણકરો, જે છે એ વણકરો કેળાના રેસાને વણીને સાડી બનાવે છે. તેમાંથી કેળાના રેસામાંથી, જે કેળાના રેસા હોય ને, એના થડ કાપે અથવા એના જે ઝાડની છાલ આવતી હોય કે પાંદડા સુકાઈ ગયા પછી એમાં જે તાંતણા આવતા હોય, તે તાંતણામાંથી, તે રેસામાંથી તેઓ શું બનાવે છે? સાડી બનાવે છે. આગળ વધીએ. એ કહે છે, રિયલી વન્ડરફુલ, ગુડ જોબ વસંત, એની ખરેખર અદ્ભુત છે, બહુ સારું કામ કર્યું વસંત. વસંત કહે છે, થેન્ક યુ આંટી, તમારો ખૂબ આભાર માસી. હવે તેઓ જશે ક્યાં? ત્રીજા સેક્શનમાં. કાર્તિક કહે છે કે લેટ્સ ગો ટુ ધ લાસ્ટ સેક્શન મમ્મી, કે ચાલો મમ્મી હવે છેલ્લા વિભાગમાં જાય. મમ્મી કહે છે, શ્યોર ચાલો જાય. ધે રીચડ ધ હેલ્થ પ્લસ સેક્શન, તેઓ હેલ્થ પ્લસ સેક્શનમાં જાય છે ઓફ ધ સાયન્સ પ્રોજેક્ટ, આ સાયન્સ પ્રોજેક્ટના. આગળ કહે છે કાર્તિક, કહે છે, હેલો અંજના, હેલો કેમ છો અંજના, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ, તારો પ્રોજેક્ટ શેના વિશે છે? તો અંજના કહે છે, હે કાર્તિક, હેલો આંટી, કેમ છો આંટી, માય પ્રોજેક્ટ ઇઝ અબાઉટ હેલ્થ ઇઝ વેલ્થ, મારો પ્રોજેક્ટ છે કે ભાઈ હેલ્થ ઇઝ વેલ્થ, એટલે કે સ્વાસ્થ્ય એ જ સાચી સંપત્તિ. હર્બ્સ એન્ડ સ્પાઇસીસ, શું હર્બ્સ એન્ડ સ્પાઇસીસ એટલે શું થાય? તો કે વનસ્પતિ અને તેજાના, ફરી મસાલાના જે તેજાના આવે ને, ડુ મોર એડ ફ્લેવર, કે તે ખાલી આપણા સ્વાદમાં ઉમેરો નથી કરતા, બટ સ્પાઇસીસ એન્ડ હર્બ્સ આર રિયલી યુઝફુલ ફોર અવર બોડી, કે આ જે મરી મસાલા તેજાના છે આપણા શરીર માટે બહુ જ ઉપયોગી પણ છે. સીધર ચાર્ટ, કે પેલા ચાર્ટને જુઓ, અહીંયા જે આપણે ટેબલ આપ્યું છે, ટેબલને જુઓ, જો અહીંયા ટેબલ આપણને આપ્યું છે, બધાના ઉપયોગો પણ આપ્યા છે, અહીંયા સ્પાઇસ એટલે કે મસાલા આપ્યા છે ને, તેના ઉપયોગો આપ્યા છે. કે જિંજર એટલે કે આદુ, આદુ શું કરે છે? ડિક્રીઝ ધ મોશન એન્ડ સિકનેસ, એટલે કે વાહન યાત્રા દરમિયાન તમને જે માંદગી થાય તેને ઘટાડે, બરોબર? ઘણાને એવું થતું હોય કે ભાઈ મુંજારો થતો હોય, ફોર વ્હીલમાં જતા હોય કે બસમાં જતા હોય, મુસાફરી કરતા હોય ત્યારે મુસાફરીમાં તબિયત બગડી જાય, તો એ બીમારીને ઘટાડવા માટે આદુ ઉપયોગી છે. પછી છે ઇલાયચી, તો એલચી શું કરે છે? ધ ઓઇલ ઓફ કાર્ડમમ સીડ ઇઝ યુઝફુલ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ ટૂટેચ, ટૂટેચ એટલે દાંતનો દુખાવો, ટ્રીટમેન્ટ એટલે સારવાર, યુઝફુલ એટલે ઉપયોગી, સીડ એટલે બીજ, કે ઇલાયચીના બીજનું તેલ દાંતના દુખાવાનો ઉપચાર કરવા માટે ઉપયોગી છે. ત્યારબાદ આગળ શતાવરી, તો શતાવરી જે છે, ઇટ્સ લીવ્સ બોઇલ્ડ ઇન ઓઇલ આર યુઝફુલ ફોર મસાજ ઇન અ બ્રેઇન ડિસીઝ, કે એના જે પાંદડા છે, લીવ્સ છે, એ તેલમાં ઉકાળ્યા પછી તેના પાંદડા મગજના રોગમાં માલિશ કરવા માટે વપરાય છે. પછી ગાર્લિક એટલે કે લસણ, લસણ શું કરે છે? ડિસ્ટ્રોઇઝ કેન્સર સેલ, કે કેન્સરના રોગોનો જે હોય, કર્કરોગ જે હોય ને, એના કોષોનો નાશ કરી નાખે, કેન્સરના લક્ષણો ઘટાડી નાખે. મમ્મી જે છે સાંભળીને કહે છે, અંજના રિયલી અ ગુડ વર્ક, કે બહુ સારું કામ કર્યું. આઈ એમ વેરી હેપી ટુ નો, હું આ બધું જાણીને બહુ ખુશ થઈ, બીકોઝ આઈ કેન યુઝ ઓલ થિંગ્સ ફોર માય ફેમિલીઝ હેલ્થ, હું આ બધું મારા પરિવારના હેલ્થ માટે, મારા પરિવારના સ્વાસ્થ્ય માટે વાપરી શકું એમ છું. થેન્ક યુ સો મચ, તારો ખૂબ ખૂબ આભાર. તો હવે અંજના કહે છે, માય પ્લેઝર આંટી, કે મને પણ આનંદ થયો માસી આ બધું સાંભળીને.
કાર્તિક કહે છે લેટ્સ ગો મમ્મી, કે ચાલો હવે જઈએ મમ્મી, વી વિલ ટ્રાય ટુ મેક ટેરેસ ગાર્ડન, આપણે ટેરેસ ગાર્ડન બનાવીશું વિથ ધ યુઝ ઓફ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર, પાણી વિનાની જે છે કહેવાય છે જમીન વિનાની પાણીની ખેતીની પદ્ધતિની મદદથી આપણે આપણા ધાવા ઉપર આપણે આપણી અગાસી ઉપર ટેરેસ ગાર્ડન બનાવીશું. મમ્મી કહે છે વાય ડુ યુ ફોરગેટ બનાના એન્ડ બાંબુ, કે તું બનાના ને બાંબુને કેમ ભૂલી જા છો, વાસને અને વાસને અને જે કેળાને કેમ ભૂલી જા છો. કાર્તિક કહે છે યસ ઇટ્સ રાઈટ, હા સાચી વાત છે, બરાબર છે. વી વિલ ઓલ્સો ગ્રો મોર ટ્રીઝ, આપણે વધારે વૃક્ષો વાવીશું એન્ડ પ્લાન્ટ્સ, અને વધારે છોડ વાવીશું. દે આર યુઝફુલ, તેઓ ખૂબ જ ઉપયોગી છે. તો મમ્મી કહે છે રિયલી થેન્ક યુ કાર્તિક, કે કાર્તિક તારો ખૂબ ખૂબ આભાર. બોલો મમ્મી જે છે એના એના દીકરાને થેન્ક યુ કહે છે, બીકોઝ યુ ગેવ મી ચાન્સ ટુ નો મોર અબાઉટ ઇટ્સ નેચરલ એન્ડ ઇટ્સ બ્લેસિંગ, કારણ કે તારા કારણે જે છે મને આ કુદરત, આ નેચર એટલે શું થાય, કુદરત, કુદરત અને તેના બ્લેસિંગ અને તેના આશીર્વાદ વિશે જે છે વધારે પડતું મને જાણવા મળ્યું, બરોબર, એ જાણવાની મને તક મળી. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા યુનિટ નંબર 4 ની એક્ટિવિટી નંબર 5, મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આ યુનિટની 6ઠી એક્ટિવિટી વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો.